છે યુથ એજ્યુકેશનના એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં ધોરણ 12 કોમર્સમાં એસપી એન્ડ સીસી વિષયની અંદર આપણે જોઈ રહ્યા છીએ ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર, અને જેમાં આજ આપણે ચર્ચા કરવાના છીએ શેર અને ડિબેન્ચર આ બંને વચ્ચેના મુખ્ય તફાવતની. તો તફાવતના ટોટલ 13 મુદ્દાઓ છે, પરીક્ષામાં 5 માર્કમાં પૂછાય તો ખૂબ અગત્યનો છે, કામ આવી શકે એવો છે. અને શેર અને ડિબેન્ચર વિશેની જાણકારી મેળવી હોય તો પણ ખૂબ ઉપયોગી તફાવત છે. તો જોઈએ આપણે, સૌથી પહેલું છે તફાવતનો મુદ્દો છે અર્થ. તો શેર કોને કહેવાય? તો કંપનીની મૂડીનો નાનામાં નાનો ભાગ અથવા તો હિસ્સો એટલે શેર. અને ડિબેન્ચરની પણ વ્યાખ્યા નાનામાં નાની છે કે કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. પછી જે શેર છે એ કંપનીની માલિકીની મૂડી કહેવાય, અને ડિબેન્ચર છે એ કંપનીની ઉછીની મૂડી કહેવાય. શેર ઉપર વળતર તરીકે આપણને મળે ડિવિડન્ડ, અને બીજું કે ડિબેન્ચર ઉપર વળતર તરીકે મળે આપણને વ્યાજ. શેર ઉપર જે આપણને ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડના વળતરનો જે દર છે, કેટલા ટકા ડિવિડન્ડ મળશે એ ડિવિડન્ડના વળતરનો દર નક્કી હોતો નથી, એટલે કે અનિશ્ચિત હોય છે. જ્યારે ડિબેન્ચર ઉપર જે વળતર મળે એ વળતરનો દર એટલે કે વ્યાજ એ હંમેશા નિશ્ચિત હોય છે, અગાઉથી જ કંપની નિશ્ચિત કરીને આપણને કહે છે. બીજું કે શેર જે લોકોએ ખરીદ્યા હોય એટલે કે શેર હોલ્ડર, એને કંપનીના માલિક કહેવાય, અને જે લોકોએ ડિબેન્ચર ખરીદ્યા હોય એટલે કે ડિબેન્ચર હોલ્ડર, એ લોકોને કંપનીના લેણદાર કહેવાય. બીજી વાત ખાસ કે જે લોકો શેર ખરીદ્યા હોય તો શેર ખરીદવામાં કે શેર ખરીદ્યા પછી જોખમ વધારે છે. જોખમ વધારે હોવાનું કારણ એ છે કે એના ઉપર મળતું જે વળતર છે એ અનિશ્ચિત હોય છે, અને એના કરતાં ઓછું જોખમ ડિબેન્ચરમાં છે કારણ કે મળતું વળતર છે નિશ્ચિત છે. બીજું કે જો તમે શેર ખરીદેલા હોય તો શેરધારકોને કંપનીની સભામાં હાજર રહેવાનો અને નિર્ણય લેવાનો મતાધિકારનો હક મળે છે, અને આ હક છે ડિબેન્ચર ધારકોને મળતો નથી. બીજું કે શેરનું ખરીદ વેચાણ થાય ત્યારે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, અને એની સરખામણીમાં ડિબેન્ચર હોલ્ડરોએ ડિબેન્ચરનું ખરીદ વેચાણ થાય ત્યારે વધારે સ્ટેમ્પ ડ્યુટી એટલે કે કરવેરા ભરવા પડે છે. અને બીજું કે ડિવિડન્ડ છે એ કરમુક્ત આવક છે. બીજું કે શેર છે એના નાણાં ક્યારે પરત મળે છે? તો જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીના જે શેરના નાણાં છે પરત મળતા નથી, એટલે ટૂંકમાં એવું કહી શકાય કે વિસર્જન સમયે જ શેરના નાણાં પરત મળે છે. અને ડિબેન્ચરના નાણાં ક્યારે પરત મળે? તો કે ડિબેન્ચરની મુદત, જ્યારે ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા હોય એની મુદત પૂરી થાય ત્યારે છે ડિબેન્ચરના નાણાં પરત મળે છે. બીજું કે શેર બહાર પાડતી વખતે કંપની છે મિલકત ઉપર બોજ રાખતી નથી, એટલે મિલકત ગીરવે રાખતી નથી કારણ કે માલિકીની મૂડી છે. અને બીજું ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપની છે એ સ્થિર કે અસ્થિર એટલે કાયમી કે ચાલુ મિલકત આ બંને ઉપર ધારે એટલો બોજ ઊભો રાખી શકે છે. અને આ બોજ બે પ્રકારના હોય છે, સ્થિર બોજ કે અસ્થિર બોજ. એટલે અહીંયા ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની છે એ મિલકત પર બોજ રાખે છે એટલે ગીરવે રાખે છે. બીજું કે ઘણી વખત એવું થાય કે શેરની મૂળ રકમ કે એના ઉપર ચૂકવાતું વળતર એટલે ડિવિડન્ડ એની રકમ ચૂકવી શકાય એમ ન હોય તો કંપનીની મૂડીમાંથી શેર મૂડીમાંથી આ રકમ ચૂકવવી એવી કોઈ જોગવાઈ નથી. પણ કદાચ એવું થાય કે કંપની ડિબેન્ચરના નાણાં પૂરેપૂરા ચૂકવી ન શકે તો છે એ શેર મૂડીમાંથી પણ ડિબેન્ચરની રકમ કે ડિબેન્ચરનું વ્યાજ એ ચૂકવી શકાય એવી જોગવાઈ છે પાછી. અને 12મું છે અંકુશ. તો શેર હોલ્ડર હોય એમનો વહીવટી અંકુશ કંપનીમાં હોય છે. વહીવટી અંકુશ કઈ રીતે? તો જ્યારે કંપનીની સભાઓ થાય તે સભામાં હાજર રહી શકે છે, નિર્ણય લઈ શકે છે, એવું ધારે તો સંચાલન મંડળની જે ચૂંટણી થાય સંચાલક બનવાની તો એમાં પણ એ લોકો છે ઉમેદવારી કરી શકે છે, ચૂંટણીમાં ભાગ લઈ શકે છે, ચૂંટણીમાં મત પણ આપી શકે છે. એટલે કહી શકાય કે શેર હોલ્ડરો શેર ધારણ કરનારાઓ છે કંપનીમાં વહીવટી અંકુશ ધરાવે છે, પણ ડિબેન્ચર હોલ્ડરોને આ બધા હક મળતા નથી એટલે એ લોકો વહીવટી અંકુશ એમનો હોતો નથી. અને છેલ્લો મુદ્દો છે શેરનો કે કંપનીનું વિસર્જન કરવું એવી માંગણી શેરધારકો કરી શકતા નથી કારણ કે એ લોકો તો માલિક છે, શેરધારક છે, કંપનીની માલિકીની મૂડી ધરાવે છે. એટલે કદાચ એમને ડિવિડન્ડ ન પણ મળે તો પણ શેરધારકો કંપનીના વિસર્જનની માંગણી નથી કરી શકતા. જ્યારે ડિબેન્ચર હોલ્ડરો છે એમને જે સમયે વ્યાજ કે રકમ છે પરત કરવાની કીધી હોય અને કંપની છે એવું કરવામાં નિષ્ફળ જાય, એટલે રકમ ચૂકવવા કે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો ડિબેન્ચર હોલ્ડરો છે કંપનીના વિસર્જનની માંગણી અદાલતમાં કરી શકે છે અને એ પ્રમાણે કંપનીનું વિસર્જન પણ કરાવી શકે છે. તો આ ટોટલ 13 મુદ્દાઓ છે કે જેના અંતર્ગત આપણે કહી શકીએ કે શેર અને ડિબેન્ચર આ બંને વચ્ચે ટોટલ આટલા 13 તફાવતના મુદ્દા છે. તો મિત્રો, આ ચેપ્ટર ડિબેન્ચર અંગેની કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય, મુશ્કેલી હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આ અંગેના એસપી વિષયના બીજા ઘણા બધા વિડીયો છે નેક્સ્ટ
આના પછી આવતા રહેશે અને જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.